साबरकांठा जिल्लाना 600 जेटली खानगी होस्पिटल हड़तालना पगले बंद पाड़ी हतुं। हिम्मतनगरना तबीबो द्वारा जिल्ला कलेक्टरने आवेदन पत्र आप्युं हतुं। साबरकांठा जिल्ला खानगी डॉक्टरोए 24 कलाक सेवाओ बंद राखीने आजे हड़तालमां जोड़ाया हता, ત્યારે દાખલ દર્દીઓને સેવાઓ આપવામાં આવશે અને ઇમરજન્સી કેસ લેવામાં નહીં આવે। ખાનગી હોસ્પિટલોના તબીબો ભેગા થયા હતા, જેમાં જિલ્લાની 700 જેટલી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર અને ઓપીડી 24 કલાક માટે બંધ રાખી હડતાળમાં જોડાયા હતા। ફાયર, એનઓસી અને આઈસીયુ માટેના નિયમો સહિત સરકારના અન્ય આદેશોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેના કારણે તબીબોએ આજે એક દિવસીય હડતાળ યોજી હતી। हिम्मतनगर शहर में खानगी हॉस्पिटलों में केटलाक तबीबो सारवार लई रहा है, दर्दियों ने सारवार आपवामां आवी हती, तो एनओसी अने आईसीयू माटे नियमों विरोध करवामां आव्यो हतो अने जिल्ला कलेक्टर ने आवेदनपत्र आपी रजूआत करवामां आवी हती। जो कि आ हड़तालना पगले दर्दियों ने इमरजन्सी केस में सरकारी दवाखाने अथवा ट्रस्टना दवाखाना में सारवार लेवी पड़शे। झील रावल, ZSTV, साबरकांठा। અશ્વિનભાઈ, જે પ્રકારે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, કઈ કઈ માગોને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, આગામી શું કાર્યક્રમ? ગુજરાત હાઈકોર્ટના મૌખિક આદેશ કે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આઈસીયુ સેટઅપ હોવા જોઈએ એના વિરોધમાં જે ગુજરાત સરકારે એમની ઓથોરિટી જેવી કે મ્યુનિસિપાલિટી, નગરપાલિકાએ નોટિસ જારી કરી, જ્યાં બી આઈસીયુ હોય ત્યાં એ ડૉક્ટરોને કે ભાઈ 7 દિવસમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હોવું જોઈએ, હા, તો તેનો વિરોધ કરવા માટે ગુજરાતભરના તમામ ડૉક્ટરો કે જેમાંથી સાબરકાંઠાના 600 ડૉક્ટરોએ અમે આજે સામૂહિક સ્ટ્રાઇક પાડી છે। અમારી માગણી એવી છે કે 7 દિવસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ સેટઅપ શક્ય જ નથી, અને ઇવન ગુજરાત સરકારની જે હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલ, ત્યાં બી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ સેટઅપ શક્ય જ નથી અને ત્યાં પણ નથી। તો અમારી માગણી એવી છે કે તજજ્ઞોની ટીમ બનાવી, જેમાં ગવર્મેન્ટના ડૉક્ટર બી હોય, પ્રાઇવેટ ડૉક્ટર બી હોય અને બીજા તજજ્ઞો હોય, એ સમિતિ બનાવે અને જે સૂચન કરે એ પ્રમાણે આઈસીયુ સેટઅપ માટેનું સૂચન આવે, અમારી એવી માગણી છે। અને એના માટે જ અમે આજ સવારથી કાલ સવાર સુધી ટોકન સ્ટ્રાઇક રાખી છે। સ્ટ્રાઇકની અંદર ઓપીડી અને ઇમરજન્સી બંને બંધ કે કોઈ ઇમરજન્સી એવો કેસ હશે તો લેવામાં આવશે? તમામ સેવાઓ બંધ રહેશે સવારે 8 થી કાલ સવારે 8 સુધી। જે હોસ્પિટલોની અંદર દર્દીઓ દાખલ છે એ દર્દીઓ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા? એ દર્દીઓને અમે તમામ ડોક્ટરે રાઉન્ડ બી લીધો છે અને એને કંઈ થાય તો તમામ ડોક્ટર એની સારવાર આપવા બંધ થાય, ટૂંકમાં નવા કેસ લેવામાં નહીં આવે, નવા કેસ લેવામાં નહીં આવે। એ તમામ કેસ ઇમરજન્સી હોય એ તમામ કેસ આઈધર ચેરિટેબલ ટ્રસ્ટ યા ગવર્મેન્ટ હોસ્પિટલમાં